એટલે આવતીકાલે શક્ય હોય તો શુભ કાર્યો તમે ટાળજો અને બીજી અગત્યની બાબત કે શિવજીની ઉપાસના તમે ખૂબ સારી રીતે કરજો જી હવે વાત કરીએ આવતીકાલના દિન વિશેષની દર્શક મિત્રો આવતીકાલે 6 અને 32 થી 8 અને 1 મિનિટ સુધી સવારનો લાભ ચોગડ્યો રહેશે હવે આ લાભ ચોગડ્યો તો છે પણ સાથે સાથે કુમાર યોગ અને રવિ યોગ પણ છે એટલે આ કુમાર યોગ અને રવિ યોગ છે એનું શુભ યોગ ગણના થાય છે પણ દિવસનો જો યોગ છે એ વ્યતિપાત યોગ છે એટલે તમે શિવજીની ઉપાસના આવતીકાલે કરશો અથવા વિષ્ણુ સહસ્ત્રના નામનો જાપ પણ કરશો તો તમને ખૂબ સારું ફળ પ્રાપ્ત થઈ શકે એમ છે જી હવે વાત કરીએ રાશિફળની તો મેષ વૃષભ ને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે કેવો રહેશે આવતીકાલનો બુધવારનો દિવસ મેષ રાશિના જાતકોની વાત કરીએ તો આવતીકાલે તમારી પરિસ્થિતિ બળવાન રહેશે તમારું સ્થાન થોડું મજબૂત રહી શકે એમ છે લોકો તરફથી તમને પ્રેમ મળશે સાથે સાથે તમારા દ્વારા રાજકીય કાર્યો પણ થશે અને તમારી સાથે સ્પર્ધા કરનારા વ્યક્તિઓ આવતીકાલે થોડા નબળા પણ પડશે હવે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો આવતીકાલે તમારે અગત્યની મુલાકાત ટાળવી એટલે કે એવી કોઈ મુલાકાત હોય કે જેનાથી તમને ફાયદો થવાનો હોય અગત્યની હોય નિર્ણયાત્મક હોય તો એ મુલાકાત આવતીકાલે ટાળવી વર્તન કરજો અને ધન સંબંધે આવતીકાલે મતભેદ સર્જાઈ શકે એમ છે માટે સાવધાન હવે મિથુન રાશિની વાત કરીએ કે આવતીકાલનો દિવસ તેમનો કેવો જશે નોકરીની અંદર તેમને મુશ્કેલી સર્જાઈ શકે એમ છે

કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો માતા સાથે તમારે સંયમપૂર્વક વર્તન કરવાનું રહેશે શક્ય છે કે માતા સાથે આવતીકાલે અનબંધ થઈ શકે સાથે સાથે શેર બજારનું તમે કામકાજ કરતા હોય તો આવતીકાલે સંયમ રાખજો એકદમથી આંધોળી કરીને કૂદી ન પડતા નોકરીથી આવતીકાલે તમને લાભ થઈ શકે એમ છે અને મોડી રાત્રે તમારા મનની અંદર આનંદ વર્તાય હવે સિંહ રાશિની આપણે વાત કરીએ આરોગ્યના અનુસંધાનમાં તમારે તકેદારી આવતીકાલે રાખવી પડશે સાથે સાથે એક્સપોર્ટ કાર્યમાં તમારે સાવધાન રહેવું જો તમારો એક્સપોર્ટ કાર્ય હોય અથવા બીજા રાજ્યોની અંદર તમે માલ મોકલતા હોય તો આવતીકાલે તમારે સાવધાન રહેવું ઘરમાં થોડો મતભેદ સર્જાઈ શકે એમ છે પણ બપોર પછી તમારા માટે લાભપૂર્ણ પરિસ્થિતિ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આવતીકાલે તમારા માટે પ્રવાસની શક્યતા છે પ્રવાસમાં મુશ્કેલી પણ રહે એટલે બિલકુલ સ્પષ્ટ આયોજન કરજો ઝીણવટપૂર્વકનું આયોજન કરજો કારણ કે આરોગ્યની અંદર મને બિલકુલ તકેદારી તમારે રાખવાની એવી મને સલાહ આપવાની ઈચ્છા થાય છે ગુહ્ય અંગોની પીડાથી આવતીકાલે તમારે સાવધાન રહેવું પડશે જી શાસ્ત્રીજી આપણે આગળની રાશિની ચર્ચા કરીએ પહેલા આપણી સાથે કોલરો જોડાય છે દરેક કોલરોને એક વિનંતી છે અમે વારંવાર વિનંતી કરીએ છીએ કે તમે જ્યારે ફોન કોલ કરો ત્યારે તમારા જન્મની વિગતો તમે યાદ રાખીને અથવા ક્યાંક લખીને પછી બોલવાનું રાખો તમારો આમાં જે સમય વેડફાય છે એમાં ઘણા બધા કોલરો છે જેમને આ લાભ નથી મળી શકતો બાબુભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે હલો હલો અને વડોદરા વડોદરા જી શું પ્રશ્ન છે આપનો હવે એના લગ્ન એક બીજા લગ્ન માટે રાખું છે અને એની નોકરી ગઈ છે ત્રણ મહિના ત્રણ મહિના પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયેલા છે ભાઈ તમારે રાહુની મહાદશા ચાલે છે આ રાહુ જન્મકુંડલી ની અંદર તમારે છે મેષ રાહુ છે સાથે સાથે સપ્તમ સ્થાન ના વાત કરીએ તે મંગળ સાથે છે આવા અનુસંધાનમાં નાના મોટા પ્રશ્નો સર્જાતા જ હોય છે બીજી એક અગત્યની બાબત કે લગ્ન જીવનમાં ઝઘડો જે છે એ ચરમસીમાએ પહોંચી જતો હોય છે એટલે મંગળ શનિની આવી જે પ્રતિવૃતિ છે તે એમણે વિશેષ સાવધાન રહેવાનું રહેશે તમે વાત કરી કે હવે બીજા લગ્ન ક્યારે થશે તો બીજા લગ્નના અનુસંધાનમાં થોડીક રાહતો તમારે જોવી પડશે લગભગ હજુ બે વર્ષ જેટલી રાહ તમારે જોવી પડશે બે વર્ષ પછી તમારી યોગ તો છે પણ શું ઉપાય કરવો જોઈએ તો તમારે નિત્ય પ્રત્યે શનિદેવની ઉપાસના કરવી જોઈએ અને મંગળદેવની ઉપાસના કરવી જોઈએ દર મંગળવારે તમારે ઘઉં તમારે દાનમાં આપવા સાથે સાથે અડદની દાળ પણ તમારે દાનમાં આપવાની રહેશે બીજી એક અગત્યની બાબત કે તમે જ્યારે પણ રાત્રે સૂતા પહેલા ઓમ શમ શનિશ્ચરાય નમઃ

મકાન વેચાતા નથી અને મજિયારી મિલકત નો પ્રશ્ન છે આના અનુસંધાન માં જે મજિયારી મિલકત એટલે વારસાઈ ની વાત છે તો એ વારસાઈ ના સ્થાન સ્વામી નસ કુંડળીમાં રાહુ સાથે બિરાજમાન છે એટલે તમારે એક ઉપાય કરવો પડશે થોડુંક સમાધાનકારી વલણ તો તમારે અપનાવવું જ પડશે બીજી એક અગત્યની બાબત એ છે કે મૂળ કુંડળીમાં એ વકરી થઈને બિરાજમાન છે શનિની મહાદશા ચાલે છે આ શનિ મહારાજ તમારી જન્મ કુંડળીમાં રાહુ સાથે બિરાજમાન છે જ્યારે શનિ અને રાહુ એ બિરાજમાન હોય ત્યારે લોકોને તમારા પર ચીડ ચડે તમારું કોઈ વાંક ન હોય તેમ છતાંય લોકોને તમારી ઉપર ચીડ જડે આ પ્રકારની પરિસ્થિતિ થાય એટલે તમારે રોજ જ મૂર્તે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાનો રહેશે સાથે સાથે શિવ મહિમ્ન સ્તોત્રનો પણ તમે પાઠ કરજો આ બે ઉપાય તમે સવારે મૂર્તે કરજો સાથે સાથે આ વાત નિયમિત રહે તેની પણ તમારે તકેદારી રાખવાની પડશે આ જ્યારે તમે ઉપાય કરશો એનાથી તમારો ઓરા એટલે કે જે તમારી પર્સનાલિટી છે એ પર્સનાલિટી બદલાશે પર્સનાલિટી બદલવા માટે આપણે અપ ટુ ડેટ તૈયાર થઈએ સારા કપડા પહેરીએ પર્સનાલિટીમાં ફરક નથી પડતો જપ તપ અને યોગ્ય ધ્યાનથી પર્સનાલિટીમાં ફરક પડતો હોય છે એટલે તમારા માટે આ એક ઉત્તમ ઉપાય છે તમે અજમાવજો તમારા માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થશે જી જી અનેક જોડાયા છે આપણી સાથે

કારણ કે આ પ્રશ્ન આ ભાઈએ ખૂબ ખુલ્લા દિલે વાત કરી એ બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમણે ખૂબ ખુલ્લા દિલે આ પ્રશ્ન આપે રજૂ કર્યો છે તમારા પ્રશ્નથી ભાઈ તમને નહીં ખબર હોય અનેક લોકોના સમાધાન થઈ જશે હવે જે તમારે માનસિક શાંતિનો પ્રશ્ન છે હવે માનસિક શાંતિના અનુસંધાનમાં આગળ હું તમને વાત કરીશ પણ શનિ અને ચંદ્રની યુતિ છે એટલે જો તમે એક બાબત ધ્યાનમાં રાખો ઊંડા હંમેશા હાથમાં નકારાત્મકતા જ આવે છે માટે તમારે સાવધાન રહેવું તમારે સકારાત્મક વિચારધારા અપનાવવાની રહેશે એક અગત્યની બાબત એ છે કે તમારે તુલસીના કુંડાથી હાથ સાફ કરો એટલે તુલસીના કુંડામાં જે માટી હોય એ થોડીક માટી તમારે રોજ લેવી અને સવારે સ્નાન કર્યા પછી તુલસીની માટીથી તમારે તમારા હાથ જે છે એ સ્વચ્છ કરવા એનાથી તમારી મુશ્કેલીમાં ધીમે ધીમે સુધારો થશે મનનો સુખ પ્રાપ્ત થશે અને જે તમારે સંતાનના અનુસંધાનમાં વિશેષ ચિંતા રહે છે એમાં તમને રાહત મળશે જી અને એક કોલર જોડાયા છે આપણી સાથે હેલો કુલદીપભાઈ જોડાયા છે હેલો કુલદીપભાઈ જન્મ તારીખ છે 17/10/1992 જી સમય સત્તર દસ ઓગણીસો બાણુ 45 મિનિટ સવારે હમ સ્થળ વિસનગર જી પ્રશ્ન જણાવશો મારે સરકારી નોકરી છે કે નહી એ જાણવું હતું હમ અને એક મારા ભાઈનો પ્રશ્ન હતો જણાવો

જે કોઈ પ્રકારની જન્મકુંડલી છે મંગળની મહાદશા છે ભવિષ્યની આપણે વાત કરીએ તો શુક્ર એ ભાગ્ય સ્થાનમાં છે હું ભવિષ્યના અનુસંધાનમાં આશ્વસ્ત છું પ્રવાસના યોગ છે પરદેશના પ્રવાસના યોગ પણ રચાયેલા છે જી તો દર્શક મિત્રો આગળની જે છ રાશિઓ બાકી છે તેની પણ ચર્ચા કરીશું અને આ સાથે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું જશે તે પણ જણાવશો આપ જોડાયેલા રોમંતવે ન્યુઝ સાથે અત્યારે એક નાનકડો બ્રેક લઈશું

આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની એટલે ગભરાઈ ના જતા વાયરસ સંક્રમણ એટલે કોરોના આરોગ્યના અનુસંધાનમાં મૂળ તો તમારે સાવધાન રહેવું ગુસ્સાની અંદર તમે કોઈ પણ પ્રકારનું ખોટું પગલું ન ભરો તેની તકેદારી તમે રાખજો મોડી સાંજે તમારું મન વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ

તો તેમના માટે એક સર્વસામાન્ય ઉપાય આપું છું આવતીકાલે પીપળાના વૃક્ષનું પૂજન કરજો પીપળાના વૃક્ષનું દર્શન કરજો તો તમારા માટે અનિષ્ટ દૂર કરનારું પુરવાર થશે

આ કોઈ પરિસ્થિતિ હોતી નથી માતૃદોષ એટલે ચંદ્ર દૂષિત થવો પિતૃદોષ એટલે સૂર્ય દૂષિત થવો કેટલાક લોકો આપણા કાર્યક્રમમાં એવો પણ પ્રશ્ન વચ્ચે બે ચાર જણા એ પૂછ્યો હતો કે મારું સંતાન આવ્યું ત્યારથી મને પ્રશ્ન થાય છે હે આપણે આપણી નિષ્ફળતાઓ ક્યાંક ને ક્યાંક જ્યોતિષનો સહારો લઈને બીજા ઉપર ઠોકી દેવાનો પ્રયત્ન કરતા હોઈએ છે એક પરિવારમાં મારી પાસે એવા પણ આયા હતા કે મને એક જ્યોતિષી એ કીધું છે કે તમને નાના દીકરાથી બહુ લાભ થશે મોટા દીકરાથી કશો લાભ થવાનો નથી આ પરિસ્થિતિ મારા ધ્યાનમાં છે બેન આજે પરિસ્થિતિ એ છે

કાંસાના વાસણનું તમે ધ્યાન કરજો તાંબાના વાસણનું તમે દાન કરી શકો છો શિવ મંદિરની અંદર તાંબાના લોટાનું દાન કરી શકો એમ છો શિવજીની ઉપાસના કરજો અને સૂર્યનારાયણ દેવને નિયમિત અર્ઘ્ય આપજો હવે સૂર્યનારાયણ દેવને જ્યારે નિયમિત અર્ઘ આપવાનો ત્યારે આખો લોટ લોટો જે છે એ બીજા માળેથી ઊભા રહીને નીચે બધાના માથે પડે એવી રીતે અર્ઘ આપવાનો નથી પાણીની અંજલિ જ સૂર્યદેવને આપવાની હોય છે અને સૂર્યનું સ્મરણ કરવાનું હોય છે આટલો ઉપાય કરજો તો માતૃદોષ અને પિતૃદોષ તમે નાબૂદ થયેલો જાણજો જી શાસ્ત્રજી કોલર જોડાઈ ગયા છે આપણી સાથે હેલો 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 જી આપનું નામ પટેલ જી જન્મની વિગત આપશો મારા ભાઈ માટે પૂછ્યું છે જી 21 uh, 21 788 હમ ડેટ ઇન ટાઈમ 21 788 જી ટાઈમ રાતના 12:45 હમ પ્લેસ કઈ છે આણંદ જી શું પ્રશ્ન છે આપનો પ્રશ્ન જણાવશો એમના મેરેજ ક્યારે થશે જી એમના મેરેજ ક્યારે થશે જો બેન જે પ્રકારે જન્મ કુંડળીમાં યોગ છે એક યુતિ એવી છે કે આવા માણસોના લગ્ન ઘણી મોટી ઉંમરે થાય છે પણ એક વખત લગ્ન જો થઈ જાય યોગ્ય સમયે તો પછી એ ખૂબ સારી રીતે નભી પણ જાય છે એટલે આ વાતને તમે ધ્યાનમાં રાખજો અને એક યોગની વાત આપણે કરીએ તો અત્યારે એ યોગ ચાલી જ રહ્યો છે ટૂંક સમયમાં તમારા ભયના વિવિષાળ થશે લગભગ ત્રણેક મહિના પછી આ યોગ વધારે પ્રબળ થાય છે પણ જન્મકુંડળીનો મેળાપક કરાવજો અને સૈદ્ધાંતિક બાબતોમાં મતભેદ ન હોય તો તમે લગ્નની બાબતમાં આગળ વધી શકો છો જી શાસ્ત્રીજી હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે એમનું આવનારું વર્ષ કેવું રહેશે તેમનું આરોગ્ય આખું વર્ષ કેવું રહેશે તમારું આવનારું વર્ષ કેવું જશે આપણે તેની વાત કરીએ આર્થિક દ્રષ્ટિએ નાઇટ ઓફ વેન્ડ્સ નું કાર્ડ ખુલે છે અને નાઇટ ઓફ વેન્ટ નું આ જે કાર્ડ ખુલે છે આર્થિક દ્રષ્ટિએ એ લાભકારી વર્ષ જણાય છે તમારા અટક્યા કામ આગળ વધશે સાથે સાથે જે ગૂંચવેલી બાબતો છે એ ગૂંચવેલી બાબતોનો ઈલાજ પણ તમને સામે આવશે જો કોઈ નાણાં ફસાઈ ગયા હશે તો એ નાણાં તમને પ્રાપ્ત પણ થશે કુલ મળી આર્થિક દ્રષ્ટિએ આવનારું જે વર્ષ છે એ સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થતું આવે છે એક અગત્યની બાબત બેન એ પણ છે કે આ કોરોના સંક્રમણ ચાલે છે અને જ્યારે હું કાર્ડ અહીંથી ખેંચું છું ત્યારે આ બાબત બિલકુલ ધ્યાનમાં મારા હોય છે કે કોરોના સંક્રમણમાં આવનારું વર્ષ કેવું જશે તો મેજોરિટી મને એવું દેખાય છે કે આર્થિક બાબતોમાં મેજોરિટી કાર્ડ સારા આવે છે એટલે એક આશા આપણે એવી પણ રાખી શકીએ કે આ જે કોરોના છે એ ધીમે ધીમે વિદાય થશે પણ આપણું જે મુહિમ ચાલે છે અત્યારે કે માસ્ક અવશ્ય પહેરવા સેનિટાઈઝેશન અવશ્ય રાખવું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું આ બાબતનું પાલન તો કરવું જ પડશે હવે આપણે વાત કરીએ કે

હવે કૌટુંબિક દ્રષ્ટિએ તમારું આવનારું વર્ષ કેવું રહેશે તો કૌટુંબિક દ્રષ્ટિએ ટુ ઓફ કપ્સનું કાર્ડ છે જો તમારા લગ્ન નહીં થયા હોય તો લગ્ન થશે પણ ખરા સાથે સાથે લગ્ન જીવન મધુર બનશે લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હશે તો મુશ્કેલીનો નિકાલ આવશે કુલ મળીને કૌટુંબિક જીવન તમારું આનંદમય રહેશે

બે લીંબુ નીચવવા અને એનું પોતું ઘરની અંદર કરવું તો એનાથી શું ફાયદો થશે એનાથી ફાયદો એ થશે કે નકારાત્મક ઉર્જા નાબૂદ થશે સાથે સાથે ઘરની અંદર ઉજાસ આવશે સ્ફૂર્તિ રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે વાસ્તુની દ્રષ્ટિએ આ જે ઉપાય છે એ અત્યંત કારગત પુરવાર થાય છે હવે કેટલાક લોકો તર્ક કરે કે ભાઈ લીંબુ પાણીમાં નીચે લીંબુ નું શરબત ના આપીએ ભાઈ અત્યારે કોરોના સંક્રમણ ચાલે છે શું ઉપાય આપે છે કે તમે લીંબુ નીચવી પોતા કરજો ભાઈ આ ઉપાય ને હસી ના નાખશો છેવટે અઠવાડિયામાં એક વાર કરજો દેખાશે શાંતિ પણ દેખાશે જો કોઈ ઝઘડો ચાલતો હશે તો એનું શમન થશે જી શાસ્ત્રજી આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે જોડાયા સરસ શાસ્ત્રોક્ત માહિતી આપી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો દર્શક મિત્રો તમારા જીવનમાં પણ આવા જો કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આ સમયે આ કાર્યક્રમમાં અત્યારે મને રજા આપશો નમસ્કાર